નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આપણે કાવ્ય પાંચ ભણ્યા. આશા રાખું છું કે તમને બધું સરસ રીતે આવડી ગયું હશે અને એનું સ્વાધ્યાય પણ તમે પતાવી દીધું હશે અને વર્કામની નોટમાં પણ તમે લખી કાઢ્યું હશે. હવે આજે આપણે પાઠ પાંચ ઓછીનું માંગનારાઓ ભણવા જઈ રહ્યા છે. એના લેખક છે નટવરલાલ બુચ અને એનો પ્રકાર છે હાસ્ય નિબંધ. હવે દર વખતની જેમ આપણે પહેલાં એના પ્રકાર વિશે જાણીશું. નિબંધ એટલે શું અને હાસ્ય નિબંધ એ કોને કહેવાય એના વિશે આપણે જાણીશું. ગુજરાતી નિબંધનો આરંભ સુધારક યુગથી થાય છે. અંગ્રેજી કેળવણી અને એની સંસ્કૃતિના સંપર્કે પ્રજાજીવનના બધા ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે. આ યુગના લેખકો અનેક વિષય પર અને વૈવિધ્ય સ્વરૂપોમાં લખતા થાય છે. ગુજરાતીમાં સૌ પ્રથમવાર મંડળી મળવાની થતા લાભ, સૌથી પહેલો નિબંધ, મંડળી મળવાથી થતા લાભ નિબંધ વડે એક ફાંકડો યુવાન તેની આ સ્વરૂપ વિશેની સંપૂર્ણ સજાગતા સાથે માત્ર 18 વર્ષની વયે ગુજરાતી પ્રજાને નિબંધની ઓળખ કરાવે છે અને એ છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આરંભ કરનાર નર્મદ. નિબંધ લખવા જેવી જે નિબંધ લખો એ જેવી તેવી વાત નથી એમ કહેનાર નર્મદ પાસેથી અનેક નિબંધો મળે છે. નર્મદના નિબંધોના ઓડિશન જેવા પશ્ચિમી નિબંધકારોની ભવ્યોદાત નિબંધ રચનાઓમાં વાંચનથી કેળવાયેલી વિવેક દ્રષ્ટિ છે, તેમજ નિબંધના સ્વરૂપને અનુરૂપ આત્મલક્ષી અભિગમ પણ છે. તેના મૂળ આશય તો ગુજરાતી પ્રજા માનસને ઉપદેશ આપી આપણે આપણી ખામીઓને દૂર કરવાનો રહ્યો હતો. નિબંધ વિશેની નર્મદનું પાયાનું જ્ઞાન ચોક્કસ હતું, તેથી તેના મનની કલ્પનાઓને શબ્દરૂપ આપવા તે સફળ નીવડ્યા છે. નિબંધ વિશે જાણ્યું કે નિબંધની શરૂઆત કેવી રીતે થઈ, નર્મદે કરી. હવે આ નિબંધના ઘણા બધા પ્રકારો છે. લલિત નિબંધ છે, પ્રવાસ નિબંધ છે, ચિંતન નિબંધ છે, ચરિત્ર નિબંધ છે, એવી રીતે હાસ્ય નિબંધ પણ એક નિબંધનો પ્રકાર છે. તો આજે આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છે એનો પ્રકાર છે હાસ્ય નિબંધ. તો હાસ્ય નિબંધ કોને કહેવાય? એમ હળવી શૈલીમાં લખાયેલા વિનોદલક્ષી નિબંધો હાસ્ય નિબંધ કે નિબંધિકા તરીકે એક અલગ સ્વરૂપ ધરાવે છે. હાસ્ય નિબંધ એ પણ સર્જનાત્મક નિબંધનો જ એક પ્રકાર છે. તેથી નિબંધના એક પ્રકાર લેખે હાસ્ય નિબંધને પણ અલગ ધ્યાનમાં મૂકવામાં આવે છે. હાસ્ય નિબંધમાં હાસ્ય એ જ નિબંધનું પ્રાણ તત્વ છે. નિબંધકાર આરંભથી અંત સુધી હાસ્ય નિષ્પન્ન કરવાની મથામણ કરતો રહે છે. તેનો મૂળ ઉદ્દેશ્ય હાસ્ય નિષ્પન્ન કરીને સામેવાળી વ્યક્તિને હસાવવાનો છે, પણ તે કેવળ રમૂજ કરીને કે અટકી જતો નથી. આ રમૂજ વડે તે જીવનના ગહન ગંભીર અંશોની વાત મૂકી આપે છે. તત્કાળ કે તત્ક્ષણ પૂરતું હાસ્ય નિપજાવવાનું નથી, પણ તે હાસ્ય વડે પોતાના શ્રોતાને વિચારતો કરી મૂકવાનો છે, તેના ભીતરને આંદોલિત કરવાનું છે. આમ હાસ્ય નિબંધ એ લલિત નિબંધ સાથે સામ્ય ધરાવે છે, પણ એક હાસ્ય નિષ્યવૃત્તિ મૂળ ઉદ્દેશ્ય તેને અન્ય કરતાં અલગ સ્વરૂપ લેખે સ્થાપિત કરે છે. હાસ્ય નિબંધમાં પણ વિષય પસંદગી અપાર મોકળાશ રહેલી છે. વિષય પસંદગી માટે જીવનના સઘન અનુભવમાંથી મેળવેલ કોઈપણ પ્રસંગ ઘટના નિબંધનો વિષય બની શકે છે. જગતના ધર્મગ્રંથો, શાસ્ત્રો, પાત્રો, દ્રષ્ટાંતો, રમૂજી ટૂચકાઓ, દંભ, પ્રપંચ, ભ્રષ્ટાચાર, પેઢી, આભાસી તર્કો, સમાજના સળગતા પ્રશ્નો, મનુષ્ય જાતિની નબળાઈઓ વગેરેથી કોઈપણ વિષય સર્જક પસંદ કરી શકે છે. હાસ્યકાર વિષય ગમે તે પસંદ કરે, પરંતુ તેમાંથી હાસ્ય પૂરવું જોઈએ. હાસ્ય નિબંધની અનિવાર્ય શરત છે. આવું નરવું, ઉદાર અને કુદરતી હાસ્ય નિષ્પન્ન કરવા સર્જકમાં પણ પ્રબળ હાસ્યવૃત્તિ હોવી જોઈએ. જન્મજાત હાસ્યવૃત્તિ હોવી એ આશીર્વાદરૂપ છે, પરંતુ આવી હાસ્યવૃત્તિ આપણે પણ કેળવી શકીએ છીએ. હાસ્યકાર શ્રદ્ધાવાન, આશાવાદી, ગંભીર પ્રશ્નો તરફ પણ હસી કાઢવાની નિવૃત્તિવાળો અહમ મુક્ત હોવો જોઈએ. હાસ્ય નિબંધનો હું અને નબળાઈઓ ધરાવતા સામાન્ય કક્ષાના મનુષ્ય હોય છે. માનવજાતિ અનેક નબળાઈઓનું આલેખન તે પોતાના હુંને કેન્દ્રમાં મૂકીને કરે છે. આ હું જાતિવાચક કે સમૂહવાચક હુંને
હુંનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. હાસ્યના આવરણવાળા આ હું એ પણ સંપૂર્ણ સભાનતાથી જ કાર્ય કરવાનું છે, કારણ કે ઉપરની સપાટી પર તરતું નિમ્ન કોટીનું હાસ્ય ક્યારેક સર્જકને ડૂબાડી દે મૂકે છે. હાસ્ય એ સમજવાની વસ્તુ નથી, માણવાની વસ્તુ છે, અને જો હાસ્ય સમજાવવું પડે તો એ હાસ્ય નથી. નિરૂપણ રીતિની અનેક મોકળાશ આ સ્વરૂપમાં પણ જોવા મળે છે. હાસ્ય કટાક્ષ, નર્મમર્મ, ઉપહાસ, પરિહાસ, ટૂચકાઓ, ચબરાકી ભર્યા મર્મવચનો વડે તે પોતાની રચનાઓને નિત નવા રંગો અને ઢંગે રજૂ કરતો હોય છે. તો વળી મરક મરક હાસ્ય, અટ્ટહાસ્ય, તર્કબાજી, વાક્ચાપાલ્ય, નૈસર્ગિક કે કૃત્રિમ હાસ્ય વડે રચનાઓમાં સધ્યત હાસ્યની સરવણી વહાવે છે. સૂક્ષ્મ સાહિત્યિક અને ઉચ્ચ કોટીના હાસ્યોનો તૃપ્તિકાર અનુભવ કરાવવામાં સર્જક આ પ્રકારના કિમિયા અજમાવતો હોય છે. આમ હાસ્ય નિબંધ અને હાસ્યકાર નહીં પણ હાસ્ય જ શેષ રહેવું જોઈએ છે. હવે આ મેં તમને હાસ્ય નિબંધ વિશે જણાવ્યું. હાસ્ય નિબંધના પિતા અથવા તો અત્યાર સુધી એમની તુલનાએ કોઈ ના આવ્યું હોય તો એ કોણ છે? જ્યોતિન્દ્ર દવે. એમને ઉચ્ચ કોટીના હાસ્ય કલાકાર, હાસ્ય લેખક છે. એમના નિબંધો વાંચી કોઈ પણ વાચક ના હસ્યું એવું બન્યું નથી, એટલા સરસ મજાના એમના હાસ્ય નિબંધો હોય છે. તો આ જ્યોતિન્દ્ર દવેના તો હાસ્ય નિબંધો મેં તમને ઘણી વખત વર્ગમાં પણ કહેલા છે, પણ આ પાઠમાં પણ રેફરન્સમાં એવું કીધું છે કે આ પાઠ ભણાવતા પહેલાં વનેચંદનો વર્ગોળો શહાબુદ્દીન રાઠોડનો એ વિદ્યાર્થીઓને સંભળાવો એવું ઘણું સારું છે. તો હું તમને ચલો વનેચંદનો વર્ગોળો શહાબુદ્દીન રાઠોડનો સંભળાવું છું. મારે તો વનેચંદના વરઘોડાની વાત કહેવાની છે. મિત્ર એસા કીજીએ જૈસે સિર કો બાલ, કાટ કાટ કે કાટીએ ફિર ભી તજેન ખાલ. અનેક મિત્રો છે મારે, પણ એમાં ખાસ મિત્રો તો હું, નટુ, રતિલાલ, વનેચંદ, થોબણ, જસવંત, પ્રાણલાલ, ડગલી, આ અમે બધા જીગરજાન મિત્રો છીએ. હવે ગમે એમ હોય પણ હાલું 17-18 વર્ષની માણાની અવસ્થા થાય ને, એટલે એને એક ઝંખના જાગે જીવનસાથી મેળવી લેવાની. અને એમાં પછી યુવક હોય કે યુવતી હોય, એક યુવતી મંદિરમાં જઈને કે હે ભગવાન, મારે તો કાંઈ નથી જોતું, પણ મારી બાને હારો જમાઈ દેજે. ત્યાં વાહે ઊભો તો એ ગળગળો થઈ ગયો, હે દિનાનાથ, આમનું સાંભળજો. હવે આમ શબ્દચિત્ર જો હું આપું તો વનેચંદની બેઠી દડી, એનો બેવડો બાંધો, દોઢે ચડી ગયેલા દાંત, ઘોડાના પૂંછડા જેવા વાળ, અંધારામાં ઊભો હોય ને દાંત કાઢે તો એની ખાલી બત્રીસી દેખાય અને કાં એનું ધોળું ખમીસ દેખાય, નટુ લાંબો તાળ જેવો, હાથ એકનું કપાળ, મારું ઘંટી ઘડી હોય એવું મોઢું. અમે ત્રણેય જણા લાઈનમાં જો બેઠા હોય તો એમાંય પાછો કોઈ જો ગણે તો રૂપાળો ગણો તો હું, દેખાવડો ગણો તો હું. આમાં આપણે શું કામ ખોટું કહેવું જોઈએ? પણ થોડાક વડા પહેલાં એવી અમારે કપાણ થઈ કે ત્રણમાંથી એકેનો હક પણ ન થાય. અને જુવાની જે છે ને, જુવાની દીવાની છે, યુવાનીના છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવે, પણ એ અવસ્થા એવી છે કે વીતી ગયા પછી જીવનભર માણાને એની ઝંખના રહી જાય. પગમાં પાંખું લાગી ગયું હોય, ભૂજાઓમાં બળ હોય, દિમાગમાં છોલા ઉડતા હોય અને હૈયામાં મરી ફીટવાની તમન્ના હોય, આનું નામ જુવાની. દીમાં પ્રેમના ઉભરા ત્રણ વાર આ સુધી આવીને હેઠા બેસી જાય. આ એક અને આમ શું કામ થાય છે કે સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. અંધારી રાતમાં મેઘધનુષના હાથે રંગ એને મંડે દેખાવા, મોટી ખાળ ભાળી ગઈ હોય ને તો અહીંયા ઊભો રહી જાય, નદી સમુદ્રને મળવાને માટે બેતાબ બની ઉઠી છે. અને કોકની રાહ જોઈને ક્યાંક ઊભો હોય, નૂની લૂ લાગતી હોય તોય કહે છે મંદ મંદ મલયા નીલવાઈ રહ્યો છે. આ પ્રમાણે
યુવાનીમાં સૌથી વધુ ઉર્મિઓ ઉઠતી હોય તો એ પ્રણયની છે. અને એમાંય પાછું આમ જો જુઓ ને તો મહોબ્બતના સવાલો ના કોઈ ઉત્તર નથી હોતા, અને જે હોય છે તે એટલા સદ્ધર નથી હોતા. મળે છે એક જ પ્રેમીને સાચી લગન દિલની, બધાએ ઝેર પીનારા કાંઈ શંકર નથી હોતા. માકડ મારવાની દવા પીને લાંબો થઈ ગયો હોય ને એને નીલકંઠ ન કહેવાય. આ અવસ્થામાં ઘણા જુવાનિયા તોળી કાગળ પત્ર લખતા થઈ જાય, અને સામે અવસ્થા તો એ જ હોય છે ને. એમાં જો સામેથી જવાબ આવે એટલે એને સ્વર્ગને હાથ વેંચનું જ જેટું રહે. વહેલો 5 વાગ્યામાં ઉઠીને પોસ્ટ ઓફિસે પહોંચી જાય, પડખે પડખેની બબે શેરીના ટપાલીઓને ભલામણ કરે કે આ જાતનું સરનામું હોય, આ જાતનું કવર હોય ફરગેટની નોટવાળું તો મને પોતાને આપી દીધું. અને એમ છતાંય જો કાગળ બેદી મોળો આવે એટલે થઈ રહ્યું પછી ખલાસ. શેર શાયરી ઘણા તો મંડે લખવા. આજકલ ક્યાં આપકા ખતકાના બંધ હે, ડાકીએ મર ગયે હે ક્યાં ડાકખાના બંધ હે. આવી શાયરીઓ મંડે લખવા. હવે એટલો બધું ચંચળ માણસ હોય જુવાનિયાઓનું કે લોન્ડ્રીએ લુગડા લેવા જાય અને પ્રેમમાં પડીને પાછા આવે. બસ એક દિવસમાં એનું જગત આખું રંગીન થઈ જાય ને બસ ચારે તરફ એને આનંદ આનંદ થઈ પડે ને બીજે દી વળી કંઈક વાંધો પડે તો હોશિયાળો થઈને બેઠો હોય અને એક દિલ કે ટુકડે હજાર હોવે ને કોઈ ઇધર ગીરા ને કોઈ ઉધર ગીરા એમ પાછું થઈ જાય. વળી હાથાટ બી થાય તો પાછો કંઈક ઠીકઠાક થઈ જાય. હવે મને તો આવો કાંઈ અનુભવ નહીં, પણ મારો એક ભત્રીજો પ્રેમમાં પડ્યો. તે પડ્યો તો ખરો પણ હું જે કાંજ પડ્યો સમજે નહીં કોઈ વાતમાં, આખું ઘર એને સમજાવી સમજાવીને થાક્યું. પછી મને સમજાવવાનું કીધું. હવે હું તો જ્યાં ગયો ત્યાં તો એના વાળ તો પહેલેથી વધેલા હતા જ, દાઢી વધારેલી મેલા દાટ લુગડા બારી પાસે આમ બેઠેલો દેવદાસ વડે, અને એની વાતચીત ને રીતભાત આખી ફરી ગયેલી. બસ શેર શાયરીઓમાં જ વાત કરે. હું જ્યાં ગયો ત્યાં મને કહે અરે શમા જરા હટકે જલ મેરી મજાર છે, મેં ખુદ હી જલ રહા હું દિલે બેકરાર છે. એ બેઠો બેઠો અહીંયાને ઠપકા આપતો હતો. તે મેં જેને પૂછ્યું મને હું જ્યાં ગયો ને ત્યાં તો એ કે કાદવના કટિકા કીતો નિર્વિણ નોખા થયા, પણ ફટરે ફટ હિયા સાજણ જાતા સાજા રહ્યા. મેં તો સામાન્ય પહેલો સવાલ પૂછ્યો. મેં કીધું તું આટલો બધો રોવે શું કામ? તો મને કે દેખ કર્મ જે કહેતા હે સારા જહાં, રાત દિન રોતે રહેતે વો ક્યું મહેરબાં, દિલ સુલગતા રહા ફિર ભી મેં ચુપ રહા, આંખે સબ કુછ બતા દે તું મેં ક્યા કરું. વળી મેં એને પૂછ્યું પણ કીધું તું આટલો બધો દુઃખી શું કામ થઈ ગયો? તો મને કે ગમ કી બિજલી ગીરી જલ ગયા આશિયા, હમ સફર છૂટ ગયે લૂંટ ગયા કારો, જિંદગી કી મુજે અબ તમન્ના નહીં, મોત ભીગર ન આયે તો મેં ક્યા કરું. એટલે હું તો વિચારમાં પડી ગયો. મેં કીધું હવે આને પૂછું શું? પણ હું હજી કાંઈ પૂછું એ પહેલાં તો એણે મને પૂછ્યું. મને કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે એની તમને ખબર છે? મેં કીધું મને તો આપણા કુટુંબના લેણિયા જ કેટલા છે એ ખબર છે, આવી ઝીણી ઝીણી કાંઈ ખબર નથી. હમણાં મારે ત્યાં એક જણો ઉઘરાણી આવ્યો તો મને કે તમારે ત્યાં ઉઘરાણીએ ધક્કા ખાઈ ખાઈને મારા 3 જોડી ચંપલ ફાટી ગયા, એટલે હું દાંત મીંડ્યો કાઢવા. મને કે યાર દાંત શું કાઢો છો? આ 3જી જોડી ચંપલ ફાટ્યા. એટલે મેં કીધું તમે ચંપલ ફાટ્યાની વાત કરો છો? આ મરી ગયાના દાખલા બન્યા. આ ફળિયામાં પાળિયા જે રહ્યા ને બધાએ એ લેણિયાતના જ છે. એક વરટ આજ ખરેખરી પડી ને તે મેં સીધો ગરમ સૂટ સીવડાવ્યો. ત્યાં પ્રાણબહેન લાખાબહેન ઈવળી બધા કે આ તમારી પાસે હતા નહીં પૈસા ને ક્યાંથી જોગ કર્યો? મેં કીધું મેં તો ઉધાર લઈને સીવડાવી નાખી. આપણે એટલો જ વિચાર કર્યો કે લેણિયાત મારી ન નાખે ને તાજ મારી નાખે. એટલે મેં એને કીધું ભાઈ આવી મને કોઈ ખબર નથી સીતારાઓની. એટલે મારો ભત્રીજો મને કે કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થયા છે. મેં કીધું હશે આમાં તારી નજર પડી ગઈ છે તને જાજી ખબર.
પણ ત્યાર પછી એ જે બોલ્યો, હૈયામાંથી જે વરાળું કાઢી નિહાકામાંથી નિહાકા નાખ્યા, એ મેં બરોબર યાદ રાખી લીધું. મને કે કાકા, આ દિશાઓ ધૂંધળી કેમ નથી થઈ ઉઠતી? જંજાવાતો કેમ નથી જાગતા? તોફાનો કેમ નથી સર્જાતા? આ સિતારાઓ ભાલાની નોક કેમ બની નથી જતા? અને ફૂલો અંગારા કેમ નથી બની જતા? મારા હૃદયના જ્યારે ટુકડે ટુકડા થયા છે, ત્યારે ધરતીકંપ કેમ નથી થતો? કાકા, ધરતીકંપ કેમ નથી થતો? મેં કીધું, ધરતીકંપ તું કહેશી પ્રમાણે ન થાય, ભૂગોળમાં કારણ આપ્યો એ પ્રમાણે થાય. અને ધરતીને આ રોજનું થયું. હવે અમારે ગામમાં એકવાર એવું બન્યું કે શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. તે આખા ગામમાં ગોચ્યો, સીમમાં ગોચ્યો, વાડીઓમાં ગોચ્યો, ક્યાંય ન જડ્યો. પછી અજયપાળની પીપળમાંથે એ ચડીને બેઠો. ત્યાં મેં વર્ણવી એવી અવસ્થામાં એક પ્રેમી યુગલ ફરતું ફરતું અહીં આવ્યું, અને એ યુવતીને જોઈ યુવકે શરૂ કર્યું. આમાંથી મોટા ભાગના આવું લખી ચૂક્યા છે, ઘણા ખરા હવે લખવાના છે. પણ એ યુવતીને જોઈને યુવકે કીધું કે પ્રિય, અમાસના અંધકારનું કાજળ બનાવી તારી આંખોમાં આંજી દઉં, ઉષાની લાલિમાનું સિંદૂર બનાવી તારી માંગમાં ભરી દઉં, આકાશમાંથી શુક્ર તારિકા તોડી તારા ભાલમાં ચોંટાડી દઉં, કે મેઘ ધનુષની ઓઢણી બનાવી તને ઓઢાડી દઉં. પ્રિય પ્રિય, તારી આંખોમાં મને આખું જગત દેખાય છે. ત્યાં ઉપરથી શામજી કુંભાર કે, મારો ગધેડો ક્યાંય દેખાય છે? આમ ઘણી વાર થાય. મેં પહેલું જ કીધું ને, સારી કન્યાને સુકન્યા કહેવાય, સારા વરને સુવર ન કહેવાય, પણ આવા હોય એ કહી દે. હવે આપણી વાત આગળ જવા દે. અમારે કપાણ એવી પડી મિત્રોને, મારે નટુને વનેતનને, કે ત્રણમાંથી એકનું હક પણ ન થાય ઠામું. આ જે રહ્યો ને એ તો હાવ ઘરનો ડાયરો છે, અને આ રાજ જેવું ધાબું છે, અને હું પેટ છૂટી વાત કરું છું. પરદા નહીં જબ કોઈ ખુદા સે, બંદો સે પરદા કરના ક્યા. હું પોતે મારું હક પણ જોવા માટે ગયેલો. હવે હું જઈને બેઠો એટલે ચા પાણી નાસ્તો એવું બધું આવ્યું, અને ઈવડાઈ મીંડ્યા મને પૂછવા, અને હું ડાય ડાય મીંડ્યો વાતો કરવા. આપણને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં, પણ બધી વાતો સાંભળી લીધા પછી ઈવડાઈએ કીધું કે વડીલ, તમારી વાત તો છે મુદ્દાની, પણ હવે મૃત્યુ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે મને તો વડીલ સમજે, મૂર્તિઓ જેને સમજતા હોય એને ખરા. હું તો એવો શરમાણો કે ચોખવટ કર્યા વગર ઘરે આવતો રહ્યો. પણ વનેચંદને જોવા માટે એક દી મહેમાન આવ્યા, એટલે એના કાકાએ મને પૂછ્યું કે વનેચંદને જોવા આવ્યા છે મહેમાન, આપણે કરશું? મેં કીધું, જે ખોટ ખાવાની છે ને એ તો સામેવાળાને, આપણે તો વાંધો છે જ નહીં, કરો કંકુ ના. પણ ઓલા લોકો કે ના, એમ નહીં, વનેચંદને પહેલાં જેને અમારે ઘરે મોકલો, પાડોશી પાડોશી જોઈ લે, પછી ઘરના બધાએ જોઈ લે, ત્યાર પછી વાત પાકે પડે સાહેબ. એટલે એના કાકાએ જેને વનેચંદને તો મોકલવાનું નક્કી કર્યું, પણ હારે પાછો નટુને મોકલવાનું નક્કી થયું. વનેચંદને કડક સૂચના એ આપેલી કે તારે એક અક્ષરે બોલવાનો નથી, અને નટુને બીજી સૂચના આપી કે આપણે જરાક વધારીને વાત કરવાની છે. હવે આય તો તમારે થતું હોય કે ન થતું એવું, પણ અમારે ત્યાં જેદી દીકરા દીકરીના હક પણ જોવા મહેમાન આવવાના હોય ને, તેદી બારીઓને પડદા લાગી ગયા હોય, તેદી વળી ખૂણામાં પંખાએ પીડ્યા હોય, ઘરમાં રેડિયો આવી જાય, અને હેઠે દોરડા ન હોય એવા ફોને હોય, એમ જ્યારે કહેવામાં આવે કે મૃત્યુ એસવાય બી એમાં છે, ત્યારે એમ માની લેવું કે એસએસસીની પરીક્ષા પરીક્ષા આપી છે, શીખોર એમ હોય. પણ વનેચંદને શું કામ ના પાડી એના બે ત્રણ પ્રસંગો આપણે જોઈ લઈ. અમે જે દી ભણતા તે દી ઓજા સાહેબ અમારા હેડમાસ્ટર હતા. હવે વનેચંદે એના આખા વ્યક્તિત્વની એવી છાપ હેડમાસ્ટર માથે ઊભી કરી દીધેલી કે કોઈ પણ વિદ્યાર્થી હાવ અમથી અમથો જઈને એમ કહે ને
કે સાહેબ વને ચંદે મને માર્યો એટલે હેડમાસ્ટર એને બોલાવીને મારી મારીને ધોઈ નાખ અને પછી શિખામણ દઈને બહાર કાઢી મૂકે. હવે ક્યારે કેવું બને કે વનેચંદ ગેરહાજર હોય, અમે કંઈક તોફાન કર્યું હોય અને હેડમાસ્ટર અમને જો ઓફિસમાં બોલાવે તો અમે હાથે કામ પડતા મૂકીને વનેચંદને ઘરે જઈને બોલાઈ આવી કે તારા જેવું કામ પડ્યું છે અને તારા વગર પતે હું નથી, એટલે પાછો તરત તૈયાર થઈ જાય કે એમ છે તો હાલો આવું. એટલે વનેચંદને લઈ અને અડબ ભીડીને અમે ઊભા રહી અને એને આગળ રાખી. વનેચંદને હેડમાસ્ટર જોવે એટલે કોઈ ખુલાસાની જરૂર જ નહીં, એને સીધો મારવા જ માંડે બસ, અને પછી બહાર કાઢી મૂકે શિખામણ દઈને. બહાર નીકળ્યા પછી વનેચંદ પહેલું એ પૂછે કે મને શું કામ માર્યો, એટલે અમે એને સમજાવી કે ભાઈ અમે પાંચમા પિરિયડમાંથી ભાગી ગયા હતા, તે ઠેઠ આઠમા પિરિયડમાં ચોપડિયું લેવા આવ્યા, એટલે તરત કહેશે તો હા તો બરોબર, આ તો શું છે કે મને કોઈ ખોટી રીતે મારી ન જાવ. અરે ભલામણા લહેર કરીને કીધું, અમે બેઠા છીએ ને તને કોઈ આંગળી અડાડી જાય. એકવાર ચોમાસામાં એ મારે ત્યાં બેસવા આવ્યો. હવે થયું એવું કે અમે બે જણા વાતો મીંડિયા વાતો કરવા અમે, અને એ જ વખતે બહાર ઠામ 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 મીંડ્યો વરસાદ વરસવો, એટલે મેં એને એટલું કીધું, મેં કીધું તું એમ કર અહીં નહીં જમી લે ને અહીં સૂઈ જા. હવે હું એની વ્યવસ્થામાં રહ્યો ને એટલી વારમાં તું નીકળી ગયો, તે છેઠ અડધી કલાકે આવ્યો, એ નીકળી ગયો ને પાછો શું થયું કે અડધી કલાકે મેં જ્યાં જોયું ત્યાં તો આખે આખો પલળી ગયેલો ને માથામાંથી પાણી ટપકે ને પગ ગારો ગારો ભરેલા ને એ પાછો આવ્યો અને મને આવીને કહે કે હું ઘરે જઈને કી આવ્યો, હું નહીં આવું. એ કીધું ઘરે ગયો તો ત્યાં પાછો શું કામ ટેળ્યો હતો. એકવાર માનબાની હોટલમાં અમે બેઠેલા ને એમાં બહાર વરસાદ આવતો હતો, મારા ને રતિલાલ પાસે છત્રી નહીં એની પાસે છત્રી હતી, એટલે અમે વનેચંદને કીધું એમ કર તું જા અને અમારા આટું છત્રી લેતો આવ્યો, તો એ કે જો હું જઈશ તો તમે મારી ચા પી જઈશ. વળી અમે કીધું ભાઈ નહીં પી જઈ તું જા કે નહીં કોઈ વાત છે, થયું એવું એ નીકળી ગયો ને તરત વાંહે ચા આવી. થોડીક વાર વિચાર કરીને રતિલાલને કીધું પી જા ને ભલામણા, એટલે અમે એક ચાના બે ભાગ કર્યા. ત્યાં તો બાયણા વાંહેથી નીકળીને કે પી જવાનો હતો હું જઈશ જ નહીં, ત્યાં નહીં આવું ગયેલો. આ ઉપેન્દ્રભાઈ છે ને ઉપેન્દ્ર ત્રિવેદી, ઉપેન્દ્રભાઈ એક દિવસ થાન આવ્યા અને રોકાણા એક દિવસ, તો મેં કીધું આપણે આ માલતા જવું છે બજારમાં, તો અમે બે જણા હાલ્યા આવતા હતા, એમાં વનેચંદની દુકાન આવી એટલે મેં એને પરિચય કરાવ્યો. મેં કીધું જો આ વનેચંદ, એટલે એ તરત ઓળખી ગયા કે આ બરોબર છે, તમે વર્ણન કરો છો એ પ્રમાણે જ છે. વનેચંદે ઉતરીને મળ્યો પાછો એમનો, મેં એને કીધું તું ઓળખે છે અમને, તો કે ના હું ઓળખતો નથી. મેં કીધું આ ઉપેન્દ્ર ત્રિવેદી ખ્યાતનામ ગુજરાતી અભિનેતા છે, એમણે કેટલી ફિલ્મોમાં કામ કર્યું છે, નાટકોમાં કામ કર્યું છે, અને ગુજરાતમાં કોઈ એવો નહીં હોય જે એમને નહીં ઓળખતો હોય. તો વનેચંદ વિચાર કરીને કે એ બધું સાચું પણ એ આપણી લેન નહીં ને. આજે વનેચંદ મને એમ કહે છે કે અમારા આખા કુળમાં જો કોઈને ભણતર ચડ્યું હોય તો એ મને એકલાને ચડ્યું છે, અને આમ જો જુઓ ને તો એ અમારા અડધા ગામ હારે ભણેલો છે. તમે ગમે એનું નામ કયો તો કે હા હું એની હારે ભણતો, એક એક ધોરણમાં બબે વરા ત્રણ ત્રણ વરા એમ કરતા કરતા સિક્સમાં પહોંચ્યા ને એમાં એ નાપાસ થયો. એટલે મને કે હું બે માર્ક ખાટું રહી ગયો. મેં કીધું શું વાત કરો, તો કે હા બે જ માર્ક દેખાડજો તારું પ્રગતિપત્રક. એનું પ્રગતિપત્રક જોયું તે ગ્રાન્ડ ટોટલ 33 માર્કનું, બધા વિષયના થઈને 33 માર્ક આવેલા. મેં કીધું એટલે દરેક વિષયમાં 35 માર્ક હોવા જોઈએ, તો કે આપણને એ શું ખબર. એટલા માટે નટુને એની હારે મોકલેલો, નટુને સૂચના આપેલી કે આપણે જરાક વધારીને વાત કરવાની. બે જણા અહીંયા પહોંચ્યા
પુલા લોકોએ ઢોલિયા ઢાળી દીધા ને માથે ગાડલા નાખ્યા ને એના ઉપર ઓસાડ પાછરા ને પછી નાસ્તો આવ્યો ને ચા પાણી આવ્યા અને ધીરે ધીરે મંડ્યા પૂછવા કે આ કાવર પાસે દુકાન રહી આપણી કે ભાડુતી. વનેચંદ બોલે એ પેલા નટુ કે એ દુકાન આપણી છે ને ઉપરાંત બીજી ચાર છે. બોલા કે વેપારમાં સસ્તા અનાજની દુકાન? તો કે અરે સસ્તા અનાજની દુકાન હોય, આપણે તો લેસ છે આપણો પોતાનો, પછી જગદીશો ફેક્ટરી છે, નળિયાનું કારખાનું છે, અને પોટરીના તો પાયા નખાય. આમ વધારી વધારીને વાત હાલતી એમાં વનેચંદને ઉધરસ આવી. ઓલા કે જમીને ઉધર છે તો નટુ કે ઉધરાનું તમે કયો છો, આને જૂનો દમ છે. તો કે બીડી બીડી પીવે છે, બીડી હોય આજ કે ગાંધો પીવે, એટલે અહીંયાથી અકપટ તૂટ્યું. ત્રણ વરા સુધી કોઈએ ભાવ ન પૂછ્યું, પણ ભૂતને પીપળા મળી રહે એમ પાછા મહેમાન એક દી જોવાયો. અને તેદી તો વાત પાકે પાયે થઈ ગયો, તારીખ વાર તિથિ કઈ ગાડીમાં જવું કેટલા માણા બધું નક્કી થયું. હું તો એના કુટુંબીજન જેવો એટલે એના કાકાએ મને કીધું કે તમારે આવવાનું, અને આ ના કર્યા સિવાય હું તૈયાર થઈ ગયો. મેં કીધું નહીં પાછા ના પાડ, પણ મને આમંત્રણ આપ્યા પછી ગમે એ મુશ્કેલી થઈ હોય એના કાકા જાનમાં જનારનું લિસ્ટ કાઢે, માણસ ગણતા જાય, મારી સામે જોતા જાય અને એમ બોલતા જાય ગમે એ બેને કાપવા પડશે, હજી કોક બેને કાપવા પડશે, અને મને ફાળ પડ્યો. મેં કીધું જુઓ ભાઈ, ગમે એને કાપો મને કાપશો નહીં, એટલે હું તો લઈ દઈને તૈયાર થયો. હવે અમારું નાનકડું ગામ છે, એમાં જે ફૂલેકા ફરે એ બધા મઠની શેરી, મહંત બાપુ જ્યાં રહે છે ને એ મઠની શેરીમાંથી ફૂલેકા વહેતા થાય, અને ડૉક્ટર રાણા સાહેબના દવાખાના પાસે થઈ ગામનો બારનો પીપળાનો ઓટો જે રહ્યો ત્યાં આટો મારી અને ફૂલેકું પાછું ફરે, આમાં વ્યવહારો ઈવડે ફ ભરાવે અને બાકી બાયણા બંધ કરીને હુઈ જાય. વનેચંદનું ફૂલેકું જે દી અમે કાઢ્યું તેથી રામલો અને બીજલ બે ભંગી ફૂચલા એક કોર ઢોલ લઈને હવ કલ આવીને ગોઠવાઈ ગયા. એની વાહે બેન્ડ વાજાવાળો, તે 35 રૂપિયાનું બેન્ડ, એમાં 25 રોકડા અને 10 બાકી રાખ્યા હતા. કીવડે બધા આવ્યા, આશમ ને કાશમ ને મોહમ્મદ ને રહેમાન ને સલેમાન ને અબ્દુલ ને ઇબ્રાહિમ ને એ બધા. હવે જગતમાં મેં તો ઘણાના પોશાક જોયા, પણ બેન્ડ વાજાવાળા થિયર પીળા પાટલું ને બે કોર લાલ પટ્ટા મારેલા, એના માથે ધોળા કોટ કરેલા, આમ હોનેરી હાંકળીઓ જળખી જામા બે કોર, પંચમ જ્યોર્જના ફોટામાં એક હોય છે ને એક આ બેન્ડ વાજાવાળાનું હોય છે, રિટાયર ગાર્ડની પિકેપ હોય એવી માથે ટોપિયું રહી ગયેલી, એના માથે પ્લાસ્ટિક જડી દીધેલા, અને સિકંદરના સૈનિક જેમ સજ્જ ધજ થઈ અને પોરો સામે લડવા આવીને ઉભા રહ્યા હોય એમ બેન્ડ વાજાવાળા આવીને ઉભા રહ્યા. બૂટ ને પાલી શેકો એકે કરાવેલા, પણ વાદરીએ ભાગ્યાઓને એકે ને નંબર. બેન્ડ વાજાવાળા પછી અમારા ગામના પ્રતિષ્ઠિત નાગરિકો, તે એમાં ડૉક્ટર રાણા સાહેબ ને જયકરભાઈ ને મહંત બાપુ ને અશુકાકા ને પૂનમચંદ શેઠ ને બચુભાઈ ને બાપભાઈ ને અમારા ચંદુલાલ ડોળિયા ને મુકુંદરાય ને કવિ મહારાજ ને રવજી ભગત ને માનભાઈ ને, તે આ બધા જે રહ્યા ને એ અમારા ગામના હાવ હાચા પ્રતિષ્ઠિત નાગરિકો છે. ફૂલેકો ગમે એનું હોય, આમંત્રણ હોય કે ન હોય, પણ આટલા તો અંદર હોય હોય ને હોય. આ પ્રતિષ્ઠિત નાગરિકો પછી અમારા ગામના દરબારો હાલ્યા હોય બધા, દાજી ડાયરો, તે ભા દાદાન કાકુભાન નટુભાન જટુભાન દીપુભાન ખેંગુભાન વજુભાન હનુભા કાકા નાથુભાન આવડા બધા, પણ તડોતડ જોઈની ને એના માથે બંધ કોલરના કોટ ને એના માથે જોધપુરી સાફા ધરબ્યા હોય, પદ્મપૂજા અગરબત્તીના પેકેટમાંથી અત્તરની એક આવડીક શીશી નીકળે છે સેમ્પલ, તે એમાં રૂ જબોળી જબોળીને ગણાય તો કાનમાં પૂમડા ભરાવેલા, પણ માગસર મહિનાનું જીંડવું ફાચ્યું હોય ને કાલામાંથી રૂ બહાર દેખાય એમ કાનમાંથી પૂમડા બહાર દેખાતા આવે, સિગરેટોમાંથી સિગરેટો ધબેડતા આવે ને હુપારીના કટિકા ગજવામાં નાખતા આવે ને
દાદી ડાયરો બધો આવ્યો. ત્યાર પછી એક રિટાયર્ડ ફોજદાર થયો, તે બળદ માથે જોઈલ નાખ્યો એવો એનો કોટ, નેફેથી પાટલું દખડું પડી ગયેલું તો આમ ચડાવી દીધેલું. હવે ગમે એ કારણ હોય પણ સરકારી અમલદાર રિટાયર થાય ને એટલે સૌ પહેલા એના પાટલું દખલા પડી જાય. એ ફોજદાર સાહેબ આલ્યા. હવે અમારે એક વાર એવું થયું કે શેરડીના વાડમાં ત્રણ ચાર અમલદારો ગયા, તે જઈને બેઠા અહીંયા ઉલે ખાટલા નાખી દીધા ને ગુદડા પાથરી દીધા ને આવડા જઈને બેઠા, એટલે ખેડૂએ આઠ દહ આઠા શેરડીના કાપી અને આમ ઢગલો કરી દીધો. તે સાહેબે વિવેક કર્યો કે અરે અરે પટેલ, એક બે સાંઠા કાપ્યા હોત તો પૂરતું હતું, આટલા બધા સાંઠા કાપવાની શું જરૂર હતી? એટલે પટેલ કે ના રે ના સાહેબ, ખાવ ને તમ તમારે, અમે એમ માનશું કે એક બે ડુક્કર વધુ આવ્યા છે. ઘણા માણાને વિવેક કરતા ન આવે. એ રિટાયર ફોજદાર સાહેબ અને એની પછી વનેચંદનો ઘોડો અને માથે વનેચંદ. હવે જો સારો ઘોડો હોય અને સારો અસવાર હોય, પિંગળશીભાઈ જેવા કે દરબારશ્રી પૂંજાવાળા જેવા એનું લડાવીનું વર્ણન કરે એ ઘોડાનું ને એ અસવારનું, તો એ વર્ણન આવી જાતનું હોય. ગોડા સુધી કેશવાળી જાયદી ખજૂરની પેશી જેવો વાન ખાણો વળીને આવેલ વવારુએ ખામ ખામી લાજ કાઢી એવી કાનહોરી અને રમજમ રમજમ થમક દઈને કોક નટાવો પટમાં પડે એમ ઘોડો આવીને ઊભો રહ્યો. એ ધાલવા છાતી ફૂલી છે અને ગજવા ખભા નીકળ્યા છે અને લીંબુની ફાટ જેવી જેની રાતે આંખ્યું છે અને જુવાની આંટો લઈ ગઈ છે એવો વીરભદ્ર જેવો વરરાજો દશે આંગળીએ વેઢ કરેલો એક એક દિન સવાર થયો અને ફુલેકું મધરો 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 મંડ્યું આગળ હાલવા. આ સારા ઘોડા અને સારા અસવારના વર્ણન છે. આમાં આ માયલું કાંઈ નંબરે. આ જે ઘોડો લઈ આવેલા એને તો તાબૂતની ખપાટ માથે જેમ કાગળ ચોંચ્યો રહ્યો હોય એમ પાહળા માથે ચામડી ચોંટી રહેલી, એની જગ્યાએ હલે પણ હાલે નહીં, એટલે આમામ થાય પણ આગળ ન હાલે, અને હાલે તો સવારને ભીતર ઘણતો આવે એવો કોણો ઘોડો એને લઈ આવેલા. ત્યારથી તે ઠેઠ ફુલેકાનો સમય છે ત્યાં સુધી બે આંખો બંધ રાખીને ગંભીર મુખમુદ્રા ધારણ કરીને ઉભેલો. બસ આપણે ઘોડા પણ ગંભીર મુખમુદ્રા એટલે કેવી? કોઈ સોક્રેટીસ, એરિસ્ટોટલ, પ્લેટો, લાઓત્સે, નીચે, કન્ફ્યુશિયસ જેવી. આપણે ઘોડા સામે આમ જોઈને બહુ વિચાર કરી બહુ વિચાર કરી ત્યારે એમ લાગે કે આ ઘોડો એમ વિચારે છે કે માથે બેઠો એ મરવાનો થયો છે. આવા ઘોડા માથે વને તમને બિહારી દીધો. હું એનું બૂટથી વર્ણન શરૂ કરું. સકનમાં કોક લાલ બદલે એના કાળા બૂટ સીવડાઈએ અને પાછા બબે આંગળ તો મોટા રાખેલા, એક જોડી મોજા એને પહેરાવ્યા ને એક જોડી તો વાહે બૂટમાં ભરાવ્યા ત્યારે એનું પરમાણુ બરોબર બેઠે. ગાય ચાવી ગઈ હોય એવી કરચલી વાળી એની ચોરણી, માથે પુપટિયા રંગનું અથગણ, એના માથે લીલો સાફો ચંદુભા બાપુએ એવો કસકાવીને બાંધ્યો તે બે કાનામ બઠા કરી નાખે. વનેચંદ જેવો વરરાજો અને બૈરાવ એને આઠક દીથી પીઠી ચોરતા હતા, એનો કંઈક વાન ઉગડે એ હાથું. અને તેદી તો અમે પીઠી હોતો ઘોડામાં જ ચડાવી દીધું, પણ સીસમના કબાટને વાર્નિશ કર્યો એમ ઝગારા મારતો આવ્યો. એ સાફા માથે પાછી અમીરબાઈ કર્ણાટકીની સાફવાળી કલગી, એમાં પાછો બલ્બ અને એનો ડટો પાછો વનેચંદના ખીસામાં, તો એ લબક ઝબક એમ થતો. હવે કોક પાછો એના હાટું પાન લેવા ગયું, તે બંગલો કપૂરી મિક્સ કાશ્મીરી તુફાન કિમામ વરરાજાનું છે એટલે 120 અને એવા બે પાન, બે ગ્લોફ એક એક લગાડી દીધેલા, પણ બળદના રહોળી થયો એમ ગ્લોફા ફાટ ફાટા થતા. પડખે પડખે માણા હાલ્યા આવે તે ક્યાંય થૂકવાની જગ્યા નંબરે, તે બે ત્રણ ઘૂંટડા તમાકુ હોતા ઉતારી ગયા, હેકીક હેકીક હેડકે ચડી ગયેલો. એને ઘોડો ને નાળિયેર બધું હલે, વળી ખોટી બેની જોડેલો એક
ચામડાનો ફટો ને એમાં પાછી તરવાર, પણ મિયાન ને તરવાર બધું એકાકાર થઈ ગયેલું. આઠક દી એક ધારું ઘાસલેટ રેડીને બાપ દીકરો હામ હામા ખેંચે ને તોય એમાંથી નીકળે નહીં મિયાન માંથી તરવાર, એવી વળી તરવાર લગાડી. અને મોતીએ મઢેલું ખોટું નાળિયેર હાથમાં લઈને બેઠેલો. હવે એક વિચાર કરજો કે જે નાળિયેર ખોટા હોય ને એ મોતીએ મઢીને કબાટમાં રહે પાછા, સાચા નાળિયેર હોય ને એ દેવ મંદિરે પાળીએ વધે રહી જાય. ખુદીરામ બોઝ, કરતારસિંહ સરાબા, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, મદનલાલ ઢીંગરા, એ કર્તવ્યની વેદી માથે એમને પ્રાણોના બલિદાન આપી દીધા. સુની પડી કબર પે દિયા જલાતે જાના, ખુશિયો પે અપની હમ પે ઝંડા લહરાતે જાના, બહતે હુએ રુધિર મેં દામન ભીગવતે જાના, દિન ખૂન કે હમારે યારોન ભૂલ જાના. આમ કહી અને એમણે તો માતૃભૂમિ માટે પોતાના બલિદાનો આપી દીધા. એટલે સાચા નાળિયેરો દેવ મંદિરે કાં પાળીએ વધે રહી જાય. વળી આપણે ફૂલેક આગળ જવા દે. વનેચંદના ઘોડા પછી પાછળ બૈરાવ આવ્યા. તે બૈરાવ એક તો વેજીટેબલના હેઠકના ખાધેલા, ત્રણ ત્રણ થળા સોર નીકળતા આવે, કાંખમાં છોકરા રોતા આવે, દોશીઓ બજર દેતી આવે, બૈરાવ પાછા લગ્નના ગીત ગાતા આવે, વીરો મારો લબડબ લબડબ થાય. આમ જે ફૂલેકું ઉપડ્યું એ બરોબર આમ વચ્ચે આવ્યું હરિભાઈ ને, ત્યાર પછી ભીખારલ પાનવાળાની દુકાન પાસે થઈને આમ નીકળ્યું આગળ. તે સુલેમાન પટેલ, જો આપે નામ તો એનું સાંભળ્યું જ હશે, કારણ કે એ જગવિખ્યાત વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. સુલેમાન પટેલનો નવસિંહનો પાણી પીતો ફોટો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાના ઉપર જેદી પબ્લિશ થયો, તેદી એડિટરની રિમાર્ક હતી, રેર ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ વાઇલ્ડ લાઈફ. સુલેમાન પટેલે નવ સિંહનો ફોટો પાડ્યો છે અને જ્હોન હન્ટરે 18 સિંહનો શિકાર કર્યો છે. આ બે વર્લ્ડ રેકોર્ડ છે. મુંબઈમાં જાંગીર આર્ટ ગેલેરીમાં સુલેમાનનું પ્રદર્શન ભરાઈ ચૂક્યું છે, દિલ્હીમાં ભરાઈ ચૂક્યું છે, અમદાવાદે પાલડી સંસ્કાર કેન્દ્રમાં હતું, અને ત્યાર પછી રાજકોટ, જામનગર અનેક ઠેકાણેના પ્રદર્શનો થયા છે. અમારી ગુજરાત સ્ટેટની વાઇલ્ડલાઈફ કમિટી જે છે એનો એ મેમ્બર છે, મારો તો જીગરજાન મિત્ર છે. વનેચંદના વરઘોડામાં તેદી ફોટા પાડતો રહ્યો અને વનેચંદના ફોટા પાડ્યા પછી શી ખબર શું એને શું, તેદુસી જાનવરના ફોટા ચડી ગયો, હજી માણાના ફોટા નથી પાડ્યા. સુલેમાન જ્યાં મળે ત્યાં પૂછવું હોય તમે પૂછી લેજો. હમણાં એક વરરાજાનો અમે ફોટો પડાવવા ગયા, પણ એટલા બધા દુઃખી થયા. હવે એમાં વાત તો એટલી જ હતી કે વરરાજાની આંખો જરાક ત્રાસી હતી. તો ફોટોગ્રાફર વારી ઘડીએ કેમેરો દેખાડીને એમ કીધા કરે કે તમે અહીં જુઓ અહીં જુઓ. એટલે મેં કીધું ત્યાં નહીં, મેં કીધું એમ રવા દો, એને આમ ખૂણામાં જોવાનું કયો તો સીધે જોતા હશે, સીધો એ જોતો હશે એવું લાગશે. આગળ એમને મોકલ્યા ત્યાં બહારનો પીપળાનો ઓટો જે છે ને, ત્યાં મોટો ચોક આવે, ત્યાં બેન્ડવાજાવાળા ઊભા રહી ગયા અને ક્લરોનેટ માથે ઇસ્માઇલે વગાડ્યું, દિલ મેં છુપા કે પ્યાર કા તૂફાન લે ચલે, હમ આજ અપની મોત કા સામાન લે ચલે. એ ભાઈ મોત કા સામાનનું ગીત વાગ્યું ને રામઢોલ માથે દાંડીઓ પડી, જેમ 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 તા તો બને તેમને ઘોડું બે ઉલ્લ્યા પેલા, અને ઘોડાએ એક આંટો માર્યો ને બીજો આંટો ને ત્રીજે આંટે તો સ્પીડ પકડી લીધી, ઘોડો માંડ્યો ગોળ ગોળ ફરવા. એટલે કોકે પૂછ્યું કે લ્યા ભાઈ આમ કેમ કરે છે, તો જે લઈ આવ્યો તો એ કે ક્યાંયથી ન મળ્યો ને તો પછી સરકસ નો લેવા, અત્યારે બરોબર શો નો ટાઈમ થયો ને એમાં બેન્ડ વાજા વાગ્યા એટલે ગોળ ગોળ તો જાણે ફરશે. એમાં પરસોત્તમ મામા અજામા મશાલ લઈને ઉભેલા અમારે, જે ઘોડો એનામાં છે જ થઈ ગયો, વળ માડી કરીને એ છે બે. વળી મેં પૂછ્યું કે લે ભાઈ આમ કેમ કરે છે, તો કે આ તો હળપતી રીંગમાંથી ગરકે એટલે એવું ભારશે, ડુંભાડ્યો અહીંયા ઠેકડો તો મારશે. વળી માંડ માંડ ફૂલેકું ફેરવી અને એને ઘર ભેગો કર્યો. બીજે દિવસે 11 ને 5 ના મેલમાં અમારે થાનથી મોરબી જવાનું,
અને મોરબીથી પીપળિયા જાવ. પણ ઘરના એટલા બધા અસરા, તે 9 વાગ્યામાં લાગી પડેલા. બસ હાલો 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 તે સ્ટેશન પહોંચાડી દીધા 10 વાગ્યા. અહીંયા બેહી બેહીને ઠામુકા કંટાળ્યા. પછી વળી કોકે કીધું કે લાઈન થઈ ગઈ છે અને સિગ્નલ પડ્યું ને આ ગાડી આવીને હડ હટ કરતા ચડ્યા. તે જે આવવાના હતા એ રહી ગયા, નહોતા આવવાના એ કરી ગયા. એકવાર એવું થયું, સ્ટેશનમાંથી ગાડી આવી અને આમ પેસેન્જરો બધા ચડ્યા, ગાડી ઉપડી તો 3-4 જણા દાંત કાઢી કાઢીને ઊંધા પડી ગયા. તે કોકે પૂછ્યું કે લ્યા ભાઈ આમ કેમ, શેના દાંત કાઢો? તો કે અમે મહેમાન છીએ, અમે રહી ગયા ને ગરદણી ચડી ગયા. બોલો કે ઉભા રહ્યો. કેટલાક દીથી મહેમાન છો? તો કે 10-12 દી તો થયા છો. તો કે ગરદણી ચડી જ જાય ને, હવે એનો વાત છે કે. હમણાં હું એક ઠેકાણે મહેમાન થયો, તે આમ તો જાત જાતનો અનુભવ થયો. ગરદણી કે મને કે જમી લ્યો ને, આ થાળી તૈયાર છે તમારા માટે, લ્યો જમો જમો. મેં કીધું મને ભૂખ નથી લાગી. તો કે ખાઈ જવાનું ભલામણ, આમ તો નાખી દેવાનું. બીજે ઠેકાણે વળી દૂધ નો મંડી આગ્રહ કરવો. મને કે મહેમાન દૂધ પીવો? ભાઈ દૂધ નથી મને ભાવતું, હું નથી પીતો. ના ના ના, લ્યો ને લ્યો, તાણી ભરીને પી જાવ તમે તમારું. અમે એમ માનશો ભેંસ ને પાડો જ આવી ગયો. આમ વિચિત્ર અનુભવ થયો. એક વાર વળી એવું થયું, ગુજરાતમાં અમે આવતા કે મહેમાન થયેલા અને જમવા બરોબર બેઠા, દાળ ને ભાત ને અંદર વળી શાક મેં ભેળવેલું, આવતું જતું દહીં નાખેલું, હું બરોબર ખાતો હતો. એમાં એ ગરદણીનું છોકરું એના બાપને કે મારે મહેમાન જોડે જમવું. બોલો કે અલ્યા ના જમાય? તો કે ના, મારે મહેમાન જોડે જમવું. અલ્યા મહેમાન જોડે ના જમાય? તોય છોકરું કે મહેમાન જોડે જમવું, એ એમ બોલ્યું. એટલે એનો બાપ કે મહેમાન જોડે ના જમાય, મહેમાન છી ખાય. મને તે જણે પૂછ્યું હતો કે આમ કીધા પછી તમે ખાઈ ગયા? મેં કીધું ભાઈ અમારે ક્યાં જવું, અને અમે પાલડી તેજપાલ સોસાયટીમાં ચુડાસમા સાહેબને મહેમાન થયા. હવે થયું બરોબર એવું, અમે મહેમાન થયા ને એ જ વખતે બાળકો બધાએ ઈવડાઈ કે કાંકરિયા પ્રાણી સંગ્રહસ્થાનમાં અમારે વાંદરા જોવા જવું. તે સાહેબના પત્ની કે ઘરે મહેમાન આવ્યા છે ને તમારે વાંદરા જોવા જવું છે? પછી કેટલી વાર એમને સમજણ પડ્યું. મેં કીધું, મેં કીધું અમે બેઠા છીએ ને શું કામ નકામો ધક્કો ખાવ? જો કે અમને તો ફાયદો થયો, અમારા બેને જઈને રાંધ્યું બહુ સારું, અમને પ્રેમથી જમાડ્યા હારી પડ. અને ત્યાર પછી મને ભલામણ કરી, મને કે જોજો ક્યાંય કહેતા નહીં જાજા માણા. અને મેં ક્યાંય કીધું નથી, આકાશવાણીનો પ્રોગ્રામ હતો એમાં કીધું, એકવાર આ ટીવીના કાર્યક્રમમાં કીધું. અને આવો કંઈક મોકો વળી મળી જાય ને યાદ આવે તો હું કહી દઉં, નકર આપણે શું કામ કહેવું જોઈએ. હવે ત્યાર પછી આપણી પાછી વાત નહીં રહી ન જાય મૂળ. એ અમે તો બેઠા ગાડીમાં ને મોરબી સ્ટેશન ઉતર્યા ને ઉતરી અને એક મોટર ભાડે કરી. હવે એમાં અમે 13 જણા તો બેહવાવાળા, અને એ હું અસલી છોઠું ભટકાઈ ગયેલું. 3 જણા તો ડેકી ખોલીને વાહે ગોઠવાઈ ગયા કે હવે અહીંથી અમને કોઈ ઉઠાડશો નહીં. બાકી અમે હાકડ મોકડ બેઠા બધા, અને મોટર ઉપડી ગ્રીન ચોક પાસેથી પસાર થઈ ગયા. પછી આગળ નીકળ્યા ત્યારે કોકે સંભાળ્યું કે લે ભાઈ આમાં તો પાન બીડી ને બાકસ ને સિગરેટ ને એવું આપણે લેવાનું હતું, એ તો બધું રહી ગયું. એટલે મેં ડ્રાઈવરને કીધું ગાડી આમ રિવર્સ લઈ લ્યો. તો કે રિવર્સ નથી આવતી, તો તો આખે આખો આંટો મારી લે. વળી આખો આંટો મારી નહીં આવ્યા, પાન બીડી બાકા સિગરેટ એવું બધું ખરીદ્યું, વળી પાછા ઉપડ્યા. તેમે બાયણા પાસે જે બેઠેલા એને તો કોઈ વાતનો હવાજ ન મળે, જરા કામ ખાડો આવે ને આખે આખું બાયણું ખોલી ગયું. વળી આમ પકડીને કચકાવીને રાખી એમ, અને વળી પાછા બે એમ. તેમાં એમને માલી જતી મોટર, ઘડી ખાડા આવે ને ટેકરા આવે ને, એમાં એક ટેક ખાડામાં આમ થઈને માથે ચડી ટેકરા ઉપર, ત્યાં મારી પડખે બેઠો તો એ મંજો રાડે રાડને બોકા નાખો, હોય માળી ઊભી રાખો ઊભી રાખો. મેં કીધું શું થયું તમને? તો કે મને ચીપટી આવી ગઈ.
મેં ડ્રાઈવરને કીધું, ભાઈ મેં કીધું મોટર ઊભી રાખી દો, આને ચીપટી આવી ગઈ. તો કે ના, મોટર એમ ઊભી ન રહે. અરે ભલામણા, આનો ચહેરો તળી ગયો છે, આ વાત કરી શકતો નથી, તમે મોટર ઊભી રાખો. તો કે મોટર એમ ઊભી ન રહે. મેં કીધું મોટર એમ ઊભી ન રહે તો આનો છુટકારો ક્યારે થશે? તો કે બીજો ખાડો આવવા દો. એક જણો દારૂ પીને મોટરની વાયલી સીટમાં આડો પડી ગયો, અને એ પડ્યો પડ્યો પાછો ડ્રાઈવરને સૂચના આપે કે મોટર ધીરે હલાવે, મોટર ધીરે હલાવે. જો આગલી મોટર હારે આપણી મોટર ભટકાઈ જાય છે, આગલી મોટરના ટાયર દેખાય છે. ડ્રાઈવર કે સાના માના પડ્યારીઓ, આપણીને આપણી મોટરના ટાયર દેખાય છે. આપણી મોટરને ક્યાં છે પતરું છે સામું? હવે અમે એવી મોટર ને અહીંયા પહોંચ્યા, એટલા હાટો જ મોટર કરી હતી, વેવીના ગામમાં ખોપો પાડી દેવો. મોટરમાં આવ્યા આટલું દેખાડવા હાટું જો, પણ અમે તો જઈને અહીંયા ઉભા રહ્યા. હવે મોટર જોવા તો કોઈ ન આવ્યું, પણ અમને લેવાનો હોય. મેં તો પૂછ્યું હતો બંને તને, મેં કીધું લા ભાઈ કંકોત્રી કાઢો. તો કે કાં, તારીખ આના છે કે આપણે એક દી વહેલા આવ્યા છીએ? હવે આના તારીખ છે કે? પછી મેં કીધું ગામ બરોબર છે કે બીજા કોઈ ગામે ઉભા છીએ? ગામે બરોબર. ત્યાં આમ પહેલી તો ધોળની ડમરી દેખાણી, અને એ ડમરી નજીક જ્યાં આવી ત્યાં એમાંથી વેવઈ પ્રગટ થયા. વાંજરા ટોપી અહીં સુધીની પહેરેલી, ફાટલા ચંપલ મોજામાં પાછા પહેરેલા, ધોળ ઉડાડતા. અમને આવીને આમ જોયા બધાને, પણ સંગ્રહ સ્થાનમાં પ્રાણીઓને જોવે એમ જોયા. અને તરત એમણે પૂછ્યું કે ઠીક છું તમે આવી ગયા. મેં તો બળાપો કેટલો કાઢ્યો, મેં કીધું કલાક એકથી આવીને પડ્યા છે ને, હે તમે કોઈ ભાવ પૂછતા નથી ને, આથી કઈ રીત કહેવાય? તો મને કે તે શું છે, આ એક જ કામ છે, બીજા કઈ કામ નહીં હોય? હું તો સમજી ગયો કે અહીં આપણું કઈ માધ્યમ નથી. એવું કે સારું છું આવી ગયા, પેટ્રોમેક સારે લાવ્યા છો ને? મેં કીધું આ તે જાન ગામમાં આવી છે, તરગાળા રમવા એવા છે. પેટ્રોમેક્સ અમારા હારે લાવવાની હોય? ઠીક કે, હાલો હાલો હાલો. એમ એ આગળ વેવીને વાય અમે બધા ઉપડ્યા ને એક ઠેકાણે ખડકીની હાંકળ એને આમ ખોલી, અને એ અંદર ગયા ને અમે જ્યાં જવા ગયા ત્યાં ઉભા રહ્યો ઉભા રહ્યો. ઉતારામાં તો હજી ખડ ભર્યું, એટલે ત્રણ ચાર જણા એ વખતે મીડિયા ઉતારો સાફ કરો, અને બાકીના અમારા જે હતા ત્રણ ચાર જણા એ હારે લાગી પડ્યો. અમે વિજય એટલા બાર ઉઠે ઉશિયાળા થઈ, અને લમણે હાથ દઈને લક્ષ્મણજી ને મૂર્છા આવી ગઈ, અને વાંજરા બેઠા હોય એમ બેઠેલા, ઉપની કાણી જેમ આવ્યો હોય. હવે પોણી કલાકમાં તો ઉતારો સાફસૂફ થયો, એટલે અમે એમાં વિજય પ્રવેશ કર્યો. પણ કેવો ઉતારો, જોરથી છીંક ખાવ ને એટલે ભીંતમાંથી પોડવું પડે, એટલે ખપેડામાં તો નળિયા નંબરે ઠામ એ છે ગાર નીકળી ગયેલી. આવા ઉતારામાં સાંભળશાના વિવાહમાં આવ્યો એમ અમે તો બેઠેલા. એમાં એક જણો મને પૂછવા આવ્યો, મને કે તમારે કંઈ જોઈએ છે? મેં કીધું આ એરો પકડવાનો હાણચો આપી જાઓ. આ ઉંદર ડાકલી કરે છે, ક્યારે સર્પ નીકળે એ નક્કી નહીં, અને જો સાધન હાથ વગું હોય ને પછી અમારે ધોળા ધોળી, એટલે ઈવડો જેને વયો ગયો. અમે તો 11 વાગે થાનથી નીકળેલા, અને દાંતનો દાંતનિયાથી પછી તે એવા ભૂખ્યા થયેલા, ગામડા ગામમાં જવું ક્યાં? ભૂખ્યો માણા હોય ને એમાં પછી વિવેક બુદ્ધિ ન હોય. બુભુક્ષિતમ કિમ ન કરોતી પાપમ, ભૂખ ન દેખે જૂઠી ભાત, નિંદ ન દેખે મુર્દેકી ઘાટ ખાટ, પ્રેમ ન દેખે જાત કજાત. ભૂખ્યા માણસ પાસે જો તમારે કોઈ દી પાર્ટી કરવી હોય ને, 1000-2000 માણાને જમાડવા હોય કે એવો કંઈ જમણવાર હોય, તો ભૂખ્યા પાસે કોઈ દી એસ્ટિમેન્ટ કઢાવશો ને, એ દોઢું કરાવશો. એને પેલું ધરવાણ ખવડાવી લેવું, પછી કહેવું હવે બોલો. અમે તો ભૂખ વડસ કે આવી ગયેલા, સામાન્ય વાતમાં બાજવા માંડી પડેલા. હામ હામાં મોઢા રાખીને કોઈ નહીં બેઠેલા, એક દિશામાં મોઢા રાખીને બેઠા. એમાં એક જણો વળી પૂછે બીજાને, કેવી વાત હું બાજવા માંડેલા? એક જણો બીજાને પૂછે કે મોરબીની બે સાંજ ક્યારે ઉપડે? ઓલો કે મને, હું અહીં રહું છું તો મને ખબર હોય ડાયલીનો સાસ મોરબીની બસ ક્યારે ઉપડે. એ હવા દ થયા ને હાડા દ થયા,
ત્યાં આજામ આવીને કે પધારો જમવા, પણ હરિહર નો હાદ પડે ને બાવા ધોડે એમ ધોડ્યા, હળી કાઢીને ભેવી ની ઓસરીમાં ગોઠવી ગયા. અમે બેઠા એટલે ગોબા વાળી થાળીઓ આવી, તાજા રામપાત્ર આવ્યા નીંભાડામાંથી કાઢેલા માટીના, દાળ વાળો આવીને દાળ પીરસી ગયો. તે રામપાત્ર તાજું માટીનું ને, બધું પાણી શોષી ગયું અને દાળ થીજી ગઈ, પણ ચોહલા પાડી લ્યો એવી થઈ ગઈ. ત્યાં લાડવા વાળો, હું તો લાડવા વાળાની રાહ જોઈને બેઠેલો. હવે આ લોકોએ 8 દિવસ પહેલા બનાવ્યા હોય કે 10 દિવસ પહેલા, પણ આમ પાણાનો ખટારો હોય ને અને એનું એક પાટિયું કાઢી નાખો અને જેવો નક્કર અવાજ આવે એવો થાળીમાં અવાજ આવે, જ્યાં પડે ત્યાં હાડીમ 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 હાડીમ. અને પીરસવા વાળો એટલો બધો લોંઠકો એવો અથરો, તે હડખડાટ ગયો અને મારી થાળી જ રહી ગઈ. મને એમ છું ગુંડી થઈ. આમ મેં જોયું, મને એમ છું કે આટલી મોટી લાઈનમાં આપણો વારો ક્યારે આવે. એટલે મેં તરત કીધું, જોરથી મેં તો રાડ પાડી, મેં કીધું એલ્યા ભાઈ બત્તી લાવજો, આમાં કંઈક પડ્યું. એટલે એક જણો નાનકડો ફાનસ લઈને આવ્યો ને આમ જોઈને કે આમાં તો કાંઈ નથી. મેં કીધું હું એ કહું છું, જાઓ લાડવા લઈ આવો, 500 હારે લાવજો. પછી સજ્જનો જે રીતે જમે એમ એમ મેં લાડવાને આમ ભાંગવાનો પ્રયાસ કર્યો, પણ લાડવો ભાંગ્યો જ નહીં ઠામાં. એટલે આડુઅવળું જોઈને હું તો ઊભા પગે થઈ ગઈ. મેં કીધું આખા શરીરની ભીં તો આવે, તોય લાડવો ન ભાંગે. ખરવાળે પડખે થાળી હતી એની કોર હારે રાખીને લાડવો દબાવ્યો. મને એમ કે જો આમ પડશ પડે ને તો આપણે ચગરતાથી. બહુ ભી કરી તે લાડવો તો ન ભાંગ્યો, પણ થાળી બળીમ દીન ઉલડી ગઈ. ચટણી પડખે બેઠો તો એના માં, અને ભજીયા તો ઠેર ઉડીને 5માની થાળી નીકળી. એ પડ્યા ભેગા ખાઈ ગયો અને ચટણી વાળો બાજવા દોડ્યો. તે અમે તો આવ્યા બથો બથ, ખબર ન પડી કે જાનમાં આવ્યા છે કે ધીંગાણે આવ્યા. જાનમાં તો પાછા ડાયા માણસો હોય ને, એમને નોખા પડે. વળી પાછા બેઠા ત્યાં એક જણો મારી પાસે આવ્યો, મને કે તમારે કઈ જોઈશે. મેં કીધું આ ખાંડણી દસ્તો આવવા દે. તો કે એને શું કરવો. મેં કીધું આ લાડવો ખાંડવો, આપણે બીજું કઈ નથી કરવું. તે હું તો એવો કંટાળો, હરવાળે મોઢું ફાડીને લાડવાને બચક્યું ભર્યો સીધું. પણ ત્યારે મને એમ થયું કીધું આ હવે ભાંગ્યો, પણ પછી ખબર પડી કે આ તો દાંત હલ્યા. મેં આ વનેચનકુર જોયું, મેં કીધું વરરાજાની કેવી સ્થિતિ છે, પણ વનેચનના તો દોઢે ચડી ગયેલા દાંત. શીઘ્રમાં પાઇપ પકડાય એમ લાડવો પકડાણો નથી, ભૂકો કાઢ્યો નથી. આવા તો 4 ખાઈ નહીં બેઠેલો. એને તકલીફ એક જ હતી, રતિલાલનું માંગીને અચકણ પહેરે કે બાયું આટલી આટલી લાંબી થાય. દાળમાં પહેલી વરરાજાની બાં પડે ને પછી એનો હાથ પડે. અણવરને તો બાયુ ચડાવવા હાટું જ રાખેલો, એને કોઈ બીજું કામ જ નહીં. અને મને તેનું ઊંધું ગાલીને મંડી પડેલો ખાવા, એમાં કોક નીકળ્યું કે વજું ગચું વજું ગચું. એને કે નાખો નાખો. હમણાં એવું થયું, અમારા ગામમાં એક વરરાજો પૈણવા માટે ગયો. આમ બિચારાની ગરીબ સ્થિતિ, એના ભાઈબંધને કીધું છે તું ચોઈણી દેજે તારી. ઓલો કે મને જાનમાં હારે લઈ જા તો ચોઈણી આપ. એને લીધો હારે અને ઉપડ્યા. હવે અહીંયા વરરાજાનો મેડીમાંથી ઉતારો આપેલો, ચોઈણી જેને આપેલી એઠે ઓટે બેઠો. કોક જ્યાં આવીને કે, એક જણા આવીને પૂછ્યું કે વરરાજા શું કરે છે. તો કે ઓ ઉપર બેઠા આપણી ચોઈણી પહેરી. લોલો ઉપર જઈને કે ભાઈ આ ચોઈણીનું શું છે. એટલે વરરાજાને, એને વરરાજાએ ગગલાયો કે તારી ચોઈણી પહેરી છે એમાં કે શું કરે છે બધા, ખબરદાર જો બોલ્યો છે. હવે ન બોલું.
વળી પાછો હેઠે બેઠો એટલે કોકે પાછો આવીને પૂછ્યું કે વરરાજા શું કરે છે? તો કે ઉપર બેઠા, પણ ચોઈણીનું કંઈ કહેવાની ના પાડી. તે વરરાજો તો એવો ખીજાણો કે હું ટુવાલ કરીને પરણીશ, પણ તારી ચોઈણી નથી જોતી. હાલે આ લઈને હાલતો જ થઈ જાય. અને મગનને અમે હમણાં પૈણા વાગ્યા. જો જાડા માણસોને આપણે જોઈએ ને, હું એક બસમાં મુસાફરી કરતો તો મારી વાંહે એક બેન ઉભેલા, પણ એવું જાડું શરીર, નરોય ત્રણ ચાર આંટા લઈ ગયેલી, પેટે વાટા પડી ગયેલા, મોટા ગોળામાં નાનકું બુજારું મૂક્યું હોય એવું એનું માસ. હું આમ હળીઓ પકડીને ઉભેલો, મારી વાંહે એ ઉભેલા, પણ થોડી થોડી વારે મારા હાથમાંથી હળીઓ છૂટી જાય એવો ધક્કો આવે. વળી હું માંડ માંડ ઉભો રહીને હળીઓ પકડી લઉં. બે ત્રણ વાર એમ છીએ એટલે મેં કીધું, બેન તમે ધક્કા મારો. એટલે મને કે શું મારે શ્વાસે ન લેવો? ત્યારે મને ખબર પડી કા તો હા નો ધક્કો આવે છે. હવે અમે મગનને પૈણાવા ગયા. આમ તો જુવાનિયા પૈણવા જતા હોય તો એને ઉજમ હોય, પણ અમારો મગન હાવ મોળો પડી ગયો. એટલો બધો ઉદાસ થઈ ગયેલો, ન બોલે ન ચાલે, મોઢું ભારે કામનું. એટલે મેં કારણ એનું જાણ્યું. મૂળ કોકે મગનને કહી દીધેલું કે કન્યા જાડી બહુ છે. અને અમે એ લગ્ન વિધિ શરૂ થઈ, ગોર મહારાજે કીધું કન્યા પધરાવો. બે બહેનપણીઓ કન્યાને લઈને આવી, પણ જે બે મજૂર જેમ પીપ દેડવતા આવે ને એમ આવી. કન્યાને જોઈને મને એમ થયું કે મગન હાવ ખોટો તો નથી. હો, એ જ્યાં એક કન્યાને પડખે બે હારીને જાવળ પાવળ કંઈક દાંત કહી જાય, મગન હિબકે ચડી રોવા માંડ્યો. છાણો ન રે કોઈ વચન કે મારે નથી પડ્યું. અરે તું શું વાત કરે છે ભલામણ? બધા કે આ તું ના પાડ તો તારી તો ઠીક, પણ અમારી આબરું છે. મગન કે મારે નથી પડ્યું. તે હું વળી એને સમજાવવા માંડ્યો, પણ મેં થોડીક વળી ફિલસૂફી એની પાસે રજૂ કરી. મેં કે જો મગન, આ સંસારનો જે રથ છે ને, એના સ્ત્રી અને પુરુષી બે એક એક પૈડા છે. હવે એમાં જો એકાદું પૈડું ન હોય ને તો એ રથ ન હાલે. માટે તું સાનો માનો પૈણી જા. તે રોતો રોતો મને કે, પણ બે પૈડા એ હરખા હોવા જોઈએ ને? એક સ્કૂટર નું હોય, એક ટ્રેક્ટર નું હોય, ક્યાંથી હાલે? વનેતનપુર જોયા પછી મેં આમ નાથુબાપુર જોયું. નાથુબા બાપુ અમારા ગામના દરબાર છે. અને એક એની વિશિષ્ટતા, અમે અમારા આમ પ્રીતિપાત્ર એટલે ખાસ અમે એને લગ્નમાં રહી ગયા. તો એની વિશિષ્ટતા શું, સ્વભાવ ઘણો ઉગ્ર, જલદ પિયાલો છે. એ તડોતડ ચોણીને બંધ કોલરનો કોટ ને માથે જોધપુરી સાફો ધરબી અને નીકળે, તે ઊંચું જોઈને જ હાલે, નીચે જોવે જ નહીં. ઘરેથી નીકળે તો સ્ટેશન સુધી મારી મૂકે. હવે કોકના છોકરા પાડી દે, કુચરા માથે પડે, પાણા છેબે ઉડાડે, પણ નીચું ન જોવે. અને અમે પાછા કહીએ કે આમ નીચું જોતા હતો, તો કે એવું અમે શું કર્યું છે, નીચું જોઈ. આવો સ્વભાવ એમાં લાડવો. એટલે મેં નાથુબાપુર જોયું તો એ તો મંડેલા બંદૂક ગોતવા, અને બંદૂક ગોતીને કેપ ચડાવ્યો. મેં કીધું કા તો કે લાડવાને ભડાકે દઉં કર. હવે આમ માંડ અમારો જમણવાર પૂરો થયો. મુસ્લિમોમાં શું હોય છે કે એક જ થાળીમાં ફરતા ગોઠવાઈ ગયા હોય, એક ઠેકાણે એક ત્રણ વચ્ચે મૂક્યો, ને આશિમભાઈ ને કાશિમભાઈ ને મોહમ્મદભાઈ ને રહેમાનભાઈ કરીમ કરીમભાઈ ને અનવર ને ઇકબાલ ને અબ્દુલ રહેમાનભાઈ ને બે ગયા બે. હવે આમ મોહમ્મદભાઈ બેઠેલા ને સામે કાશિમભાઈ બેઠેલા ને એમાં લાપસી જે પીરસાણી, બોલે ઘી રેડ્યું ગરદણી, પણ ઘી બાળીને કાશિમભાઈના તો ડોળા ફાચાર્યા. એને વાત માંડી કે મમદભાઈ એમ વ્યવહારમાં ન રહેવાય, એમ કરીને લાપસી મેં એક લીંટો પડ્યો. તમે આબિદની શાદીમાં આવ્યા, અફઝલના વિવાહમાં આવ્યા, યાસ્મીનના લગ્ન વખતે આવ્યા,
નાસની ની શાદી માં આવ્યા એમ ત્રણ ચાર વાતો કરીને ત્રણ ચાર લીટા પાડી દીધા. તે ઘી બધું થયું આનીકોર વહેતું. ઓનીકોર મોહમ્મદભાઈ ના ડોળા ફાચાર્યા. ઈ કે એક કોર થી તમારા ભાભી ની તબિયત ખરાબ, એક કોર થી મને કોઈ વચ્ચે રજા મળે નહીં, અને એવો ગોટાળો થયો એમ કરીને એને લાપસી બધી ભેગી કરી નાખી. અમુક વર્ગ જે હોય ને એના જલસા બધા પરબારા જોયો. એક વાર આમાં સ્ટેશન સ્ટાફ બધો ભેગો હતો, એસએમ એએસએમ બુકિંગ ક્લાર્ક ને ટીસી ને હવાલદાર. તેવડે કે હાલો ને આપણે કંઈક જલસો કરી, તો કે જો પાર્સલ રૂમમાં કઈ હોય, પાર્સલ રૂમમાં મીડિયા ખાંખા ખોલા કરો. અને એમાં એક પાર્સલમાં જોયું કે હું આમાં મીઠાઈ છે, એટલે તમારે જેમ ઢોરું ડળી જાય એમ ઉપાડ્યું, લઈ ગયા વેઇટિંગ રૂમમાં અને ખોલ્યું. અંદર મોહનથાળ ને મેસુમ ને અડદિયા ને જાંબુ ને બરફી ને જલેબી ને પેંડા ને જાત જાતની મીઠાઈ હતી, પણ આમ ટુકડા ટુકડા હતા. એટલે કોકે કીધું કે ભાઈ આ ટુકડા છે, તો કે એ તો આપણા મજૂરો સ્ટેશન સ્ટેશન પાર્સલ એવા પછાડે, તે એ કઈ રહેવા દેતા છે આખું? તો કે હા એ બરોબર. હવે એમ વાતો કરતા જાય ને મંડ્યા ખાવા તો ધરવા જ થઈ ગયા, બધે લોટા તો માથે પાણી પી ગયા. હવે એ ખાઈ પીને જ્યાં બેઠા હતા ત્યાં અમારે સોમલો સોમલો ભંગી એક બાંગા તાંગા અક્ષરે લખેલું પોસ્ટકાર્ડ લઈને સ્ટેશનમાં આવ્યો. અને સોમલો આવીને કે સાહેબ મારો ભાઈ જીવલો છે ને એ મુંબઈ છે, અને લગ્ન ગાવાનો વિજો કચ્યો માલ ભેગો કરીને આ પાર્સલમાં મોકલ્યો છે, જો આવી ગયો હોય ને તો એ મને આપી દે. ત્યાં હવાલદારે કીધું ખાલું બરફી માથે ડાળના ડાઘ હતા. એ છતાં માસ્તર કે જાંબુ કોઈ દી તૂટે નહીં પણ એના બગે બચ્ચા. ઓલા કે ભલામણ હવે શું ખાઈ ગયા, એ ખાઈ ગયા. હવેથી ધ્યાન રાખજો. જમણવાર પૂરો થયા પછી વનેચન ના લગ્ન નો પ્રસંગ હતો, એમાં વનેચન સિવાય અમને કઈ રસ હતો નહીં, બીજો કોઈ બનાવ ન બન્યો. પણ છેડા છેડી જે બાંધેલી એ ગમે એ થયું, પણ દર ફેરાએ જરા જરા ફરતી જાય, ટીલી બંધાઈ ગયો ગમે. વિદ્યાર્થી મિત્રો, આપણે વનેચંદનો વરઘેડો તમે જોયો, તમને ગમ્યું હશે. એવો જ એક હાસ્ય નિબંધનો પાઠ ભણવા જઈ રહ્યા છે કે સમાજમાં કેવા મનુષ્યો હોય છે, ઓછીનું માંગતા પણ શરમાતા નથી. એ તો ખરું, પણ પછી એ વસ્તુ ક્યારેય તે લોકો પાછી પણ નથી આપતા. આપણી આ સમાજની નબળાઈ વિશે, આપણી સમાજની નબળાઈ વિશે લેખકે પ્રકાશ પાડ્યો છે. હું તમને પહેલાં આપણા જે લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ એમના વિશે થોડું કહીશ. તેમનો જન્મ 1910-1906 અને અવસાન 9-1-2000 થયું હતું. ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ગોંડલ સૌરાષ્ટ્રમાં થયો હતો. બીએ એમએની ઉપાધિ ફર્ગ્યુસન કોલેજ પુણેથી પ્રાપ્ત કરી, ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબાલામાં અંગ્રેજી શિક્ષક, ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોક ભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા હતા. મુખ્યત્વે હાસ્ય નિબંધો, હાસ્યરસના કાવ્યો અને પ્રહાસનો લખ્યા. રામ રોટી પહેલી, રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામ રોટી ત્રીજી, છેલવેલું, હળવા ફૂલો, કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે. એમના હાસ્ય નિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે. સહજ સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે. દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. હવે આપણે આ કૃતિ વિશે હું તમને થોડું કહું કે લેખકે માનવ જીવનની બારીકાઈથી અભ્યાસ કરેલો છે. આ કૃતિ ઉપરથી આપણને એ ખબર પડે છે, જીવનમાં કોઈ પણ વ્યક્તિ શોષણનો ભોગ ન બન્યું હોય એવું ભાગ્યે જ બને. એટલે કે શોષક અને શોષિત જેવા બે વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે.
ઓછીનું માંગનારા લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું ખાસ નથી હોતું. તેઓ નિઃસંકોચપણે માંગવા માટે ટેવાયેલા હોય છે. લેખકે પોતાના અંગત જીવન સાથે સંકળાયેલા 2-3 પ્રસંગોની વાત રમૂજી શૈલીમાં રજૂ કરી છે, જેમાં માંગવા માટે ટેવાયેલા હોય તેવા તેઓ નાની શુલક વસ્તુની જ માત્ર માંગણી કરતા નથી. તેઓ કેમેરા, રેડિયો જેવી મહત્વની વસ્તુઓ માંગતા પણ અચકાતા નથી. આખી જિંદગી માંગીને જ પૂરી કરતા હોય છે. આવા લોકોની મહત્વની વાત એ બતાવી છે કે તેઓ પાસે કોઈ વસ્તુની માંગણી કરો તો ના પાડવા માટે હજાર બહાના હોય. તેઓ કદી એક વસ્તુ કોઈને આપતા નથી. ઓછીનું માંગનારાઓ કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે, જેને લેખક ઉદાહરણ આપીને રમૂજી શૈલીમાં સરળ ભાષામાં સમજાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે નિબંધ હાસ્ય નિબંધ એટલે શું એ પણ જોયું, એના રેફરન્સમાં વનેચંદનો વરઘોડો પણ સાંભળ્યો, મેં તમને લેખકનો પરિચય પણ આપ્યો અને કાવ્યની થોડી સમજૂતી પણ આપી. હવે સમય મર્યાદાના કારણે હવે જે નેક્સ્ટ હવે પછીના ભાગમાં હું પાઠ વાંચીને સમજાવીશ. જય જીનેન્દ્ર.